સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ઘટક અંજાર ખાતે આંગણવાડી વર્કર હેલ્પરની નવી નિમણૂકીના ઓર્ડર એનાયત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય વાસણભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં 20 વર્કર અને 18 હેલ્પરને નિમણૂકી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં વાસણભાઈ આહિર દ્વારા વર્કર બહેનોને, જેના માતા જસોદા તરીકે ઓળખવામાં આવે છે, તેઓને પ્રામાણિકતાથી પોતાની કામગીરી કરવા અને તેમની નવી નિમણૂકી મળવા બદલ ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી. અંજાર તાલુકાની કામગીરી સારી થાય તે અંગે પણ આંગણવાડી તેમજ મકાનને લગતી કોઈપણ જરૂરિયાતને ધ્યાનમાં લાવવા પણ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજીબેન હુબલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી રાણીબેન થારુ તેમજ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી અબાભાઈ રબારી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મયાઝરભાઈ છાંગા, મસૂરભાઈ રબારી, મંજુલાબેન ડાંગર તેમજ તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા શ્રી પરમાભાઈ, તાલુકા પંચાયતના સભ્ય શ્રી શામજીભાઈ ચાવડા, નગરપાલિકાના પ્રમુખ શ્રી લીલાવતીબેન પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી શ્રી આર એ ત્રિવેદી, BHO શ્રી અંજારિયા તેમજ અન્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા નવા નિમણૂંકી પત્રક પામેલા બહેનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી, તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન CDPO શ્રી રસીલાબેન કનાણી અને શ્રી ભક્તિબેન ગઢવી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, જેમાં આજરોજ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ઘટક અંજાર ખાતે આંગણવાડી વર્કર હેલ્પરોને નવી નિમણૂંકોના ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. ઐતિહાસિક